જેમ જેમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે અને આ સાથે જ વાક યુદ્ધ પણ છેડાવા લાગ્યા છે। આજ રોજ નડિયાદમાં જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર હતા ત્યાં એકવાર ફરી મફત રેવડીનો મુદ્દો જે છે એ ચર્ચામાં આવ્યો છે। સૌથી પહેલા આપણે એ સાંભળીએ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે। ગુજરાત નંબર વન ઉપર છે અને એ ગુજરાત નંબર વન ઉપર છે એનું કારણ જ છે કે ભાઈ આપણે જે પ્રમાણે વિકાસ કરતા આવ્યા છીએ અને જે વિકાસની માન્ય નરેન્દ્રભાઈ હંમેશા કહેતા કે રેવડી કલ્ચરથી વિકાસ ન થઈ શકે એના માટે વ્યવસ્થાપન જે આપણું નાણાકીય વ્યવસ્થાપન છે એ મજબૂત કરવું પડે અને એ મજબૂત આપણે કર્યું છે। પહેલા આપણને ખબર હતી કે ભાઈ અહીંયાથી બરોડાથી વાપી સુધીના જ ઉદ્યોગો સ્થપાતા એનું કારણ શું તો કઈ ગામડાઓમાં તાલુકા જિલ્લા કક્ષાએ લાઇટની વ્યવસ્થા ના હોય પાણીની વ્યવસ્થા ના હોય રોડ રસ્તા ના હોય તો કેવી રીતે વિકાસ થાય। પણ માન્ય નરેન્દ્રભાઈએ આખા ગુજરાતમાં ખૂબ સારું વ્યવસ્થાપન કરી અને એ જે પ્રગતિથી કામ કરતા હતા એ જ પ્રગતિથી હું ને મારી ટીમ પણ આજે તો રેવડી કલ્ચર ને લઈને એકવાર ફરી ભૂપેન્દ્ર પટેલે પ્રહારો કર્યા છે અરવિંદ કેજરીવાલ પર અને ખેડાના કપડવંશ તથા મહુદામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તે જ દરમિયાન તેમણે કેજરીવાલના રેવડી કલ્ચર પર પ્રહાર કરતા શું કહ્યું એકવાર ફરી તેમને સાંભળી લઈએ। અને એ ગુજરાત નંબર વન ઉપર છે એનું કારણ જ છે કે ભાઈ આપણે જે પ્રમાણે વિકાસ કરતા આવ્યા છીએ અને જે વિકાસની માન્ય નરેન્દ્રભાઈ હંમેશા કહેતા કે રેવડી કલ્ચરથી વિકાસ ન થઈ શકે એના માટે વ્યવસ્થાપન જે આપણું નાણાકીય વ્યવસ્થાપન છે એ મજબૂત કરવું પડે અને એ મજબૂત આપણે કર્યું છે। પહેલા આપણને ખબર હતી કે ભાઈ અહીંયાથી બરોડાથી વાપી સુધીના જ ઉદ્યોગો સ્થપાતા એનું કારણ શું તો કઈ ગામડાઓમાં તાલુકા જિલ્લા કક્ષાએ લાઇટની વ્યવસ્થા ન હોય પાણીની વ્યવસ્થા ના હોય રોડ રસ્તા ના હોય તો કેવી રીતે વિકાસ થાય। માન્ય નરેન્દ્રભાઈએ આખા ગુજરાતમાં ખૂબ સારું વ્યવસ્થાપન કરી અને એ જે પ્રગતિથી કામ કરતા હતા એ જ પ્રગતિથી હું ને મારી ટીમ પણ આજે તો ગુજરાતમાં આગામી 2022 વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને જેને લઈને સરકાર હવે એક્શન મોડમાં પણ આવી ગઈ છે। જે અંતર્ગત સરકારે કરેલા વિકાસના કાર્યોને પ્રજા સમક્ષ મૂકી પ્રજાનો વિશ્વાસ જીતી વોટ બેંક ઊભી કરવાનો પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે। ખેડા જિલ્લામાં એક બાદ એક મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આ વાક યુદ્ધ જે છે એ છેડાઈ ચૂક્યું છે અને આ રાજનીતિ જે છે એ ભારતીય જનતા પાર્ટીને કેટલી અસરકારક સાબિત થશે તો આવનારો સમય જ બતાવશે કે ભાઈ આપણે જે પ્રમાણે વિકાસ કરતા આવ્યા છીએ અને જે વિકાસની માન્ય નરેન્દ્રભાઈ હંમેશા કહેતા કે રેવડી કલ્ચરથી વિકાસ ન થઈ શકે એના માટે વ્યવસ્થાપન જે આપણું નાણાકીય વ્યવસ્થાપન છે એ મજબૂત કરવું પડે અને એ મજબૂત આપણે કર્યું છે। પહેલા આપણને ખબર હતી કે ભાઈ અહીંયાથી બરોડાથી વાપી સુધીના જ ઉદ્યોગો સ્થપાતા એનું કારણ શું તો કઈ ગામડાઓમાં તાલુકા જિલ્લા કક્ષાએ લાઇટની વ્યવસ્થા ના હોય પાણીની વ્યવસ્થા ના હોય રોડ રસ્તા ના હોય તો કેવી રીતે વિકાસ થાય। માન્ય નરેન્દ્રભાઈએ આખા ગુજરાતમાં ખૂબ સારું વ્યવસ્થાપન કરી અને એ જે પ્રગતિથી કામ કરતા હતા એ જ પ્રગતિથી હું મારી ટીમ પણ આજે તો રેવડી કલ્ચરની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીને કેટલી અસરકારક સાબિત થશે એ તો આવનારો સમય જ બતાવશે। હેતાલી શાહનો રિપોર્ટ ગુજરાત તક। તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ, મને આપશો રજા, આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા, આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।